વારંવાર દવા અથવા કેરોસીન પેટ્રોલ અથવા
ડીડીટી જેવી બધી દવા આવે છે જે મચ્છર અને જીવજંતુઓ મરી જાય છે તેવી દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને તેમાં મચ્છર ઈંડા મૂકે નહીં અને મચ્છર છે એ વધુ ફેલાય નહીં એટલે મચ્છરને ત્યાંથી આપણે રોકી શકીએ છીએ અને આપણે એ પણ જોઈએ છીએ કે જ્યારે વરસાદની સીઝન હોય છે ત્યારે આપણે આજુબાજુમાં રાખેલો ભંગાર હોય છે આપણા ઘરે પણ અમુક વસ્તુ એ પડ્યું હોય તૂટી ગયેલો ડબ્બો હોય ઢોલ હોય તેમાં પાણી જે જમા થાય છે વરસાદમાં અને એમાં મચ્છર છે એ જન્મે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે રોગના ફેલાવો અટકાવવા શું કરવું શું શું કરવું જોઈએ રોગનો ફેલાવો અટકાવવો હવે રોગ આગળ ન ફેલાય એ માટે આપણે શું કરવું જોઈએ તો કે રોગનો ફેલાવો અટકાવવા નીચે મુજબ પગલાં લેવા જોઈએ તો એમાં એક કરીને લખવાનું છે કે આપણે આસપાસ સફાઈ રાખવી જોઈએ સૌથી પહેલો મુદ્દો આવે છે સફાઈનો જો સફાઈ હશે તો રોગ ઘરમાં નહીં આવે એટલે સફાઈ રાખવી જરૂરી છે ત્યાર પછી બીજું છે કે પાણીના ખાબો છે ન ભરાય તેનું ધ્યાન રાખવું જોઈએ આપણી આજુબાજુ પાણીના ક્યાંય ખાડા અથવા તો ખાબો છે ન ભરાય તો એ ધ્યાન રાખવાનું અને કદાચ ભરાય તો એમાં દવાનો વારંવાર છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે વારંવાર દવાનો છંટકાવ કરવો જોઈએ અને ચોથો પોઈન્ટ છે ખાદ્ય પદાર્થ ખુલ્લા ન રાખવા જોઈએ ઘરમાં રહેલી વસ્તુ હોય તો એને ખુલ્લી ન રાખવી જેથી કરીને એની ઉપર માખી કે મચ્છર બેસે નહીં અને જો બેસી ગયા હોય તો એ લોકો ત્યાં ઈંડા મૂક્યા હોય અથવા તો તે ગમે ત્યાંથી બેસીને આવ્યા હોય અને એ આપણે રાખેલું ઘરમાં રાખેલું શાક છે કે ગમે તે વસ્તુ એના ઉપર બેસે છે અને એ ખોરાક આપણે ખાય છીએ અને પછી બીમાર પડીએ છીએ અને પાંચમું છે તેમજ તાજો અને ઘરની વસ્તુ ખાવી જોઈએ જેથી કરીને રોગ છે ફેલાતો અટકે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે રોગના ફેલાવા પરના બે સજીવોના નામ લખો તો રોગનો ફેલાવો બે સજીવો એમાં એક કરીને લખવાનું મચ્છર અને બીજું છે એ માખી માખી અને મચ્છર બે એવા છે કે જે રોગનો ફેલાવો ખૂબ ઝડપથી કરે છે કે ગમે ત્યાંથી બેસી અને ઊંડીને આવી અને આપણી વસ્તુ આપણે તમને જેમ કીધું એમ આપણા હાથ અથવા આપણે જે કાંઈ પણ વસ્તુ ખાવાની હોય છે તેના ઉપર બેસે છે અને ત્યાંથી રોગ છે એ ફેલાય છે તો હવે આપણે આ ખાસ આઠના પ્રશ્ન જવાબ છે એ બાકી બુકમાં લખી લેવાના છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ